લાસ્ટમાં આપણે થારણ બિંદુ મોલ લવનયન અચળાંક મોલ લવનયન અચળાંક એમને આધારિત એક્ઝામ્પલ જોયા હતા હવે આગળ જોઈએ છીએ અભિસરણ દબાણને આધારિત એક્ઝામ્પલ જોઈએ છીએ સૂત્ર છે આપણને ખ્યાલ છે પાય વી ઇઝ ઇક્વલ ટુ પાય વી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી નોટ પીવી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી ઓકે સો પાય વી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી પાય ઇઝ ઇક્વલ ટુ એન વી આર ટી સો એન અફોન વી ઇઝ ઇક્વલ ટુ સી ધેન પાય ઇઝ ઇક્વલ ટુ સી આર તો એમનો ઉપયોગ કરી એમને એમને આધારિત સૂત્ર છે એમનો અભ્યાસ એમના આધારિત એક્ઝામ્પલ છે એ જોવાના છે સાથે સાથે આ પાર્ટની અંદર સુયોજનાંશ સંયુગ્મનાંશ અને વિયોજનાંશ એમને આધારિત એક્ઝામ્પલ છે એ પણ જોવાના છે અને આ ચેપ્ટરના છેલ્લો પાર્ટ છે જેમાં પ્રોબ્લેમ આવી જશે એક્ઝામ્પલ એટલે આ ચેપ્ટર છે એ અહીંયા પૂરું થઈ જશે અને આવતીકાલથી નવું ચેપ્ટર છે એ આપણે ચાલું કરીશું ઓકે ચાલો ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ છીએ સુક્રોઝના દ્રાવણનું ત્રણસો કેલવીને અભિસરણ દબાણ ટુ પોઈન્ટ ફોર્ટી સિક્સ વાતાવરણ છે તો દ્રાવણની પ્રબળતા પ્રબળતા એટલે સ્ટ્રેન્થ એની સાંદ્રતા કેટલી છે સાંદ્રતા આપણે શોધવાની છે બરાબર છે ચાલો સૂત્ર છે આપણી પાસે પાયવી ઇઝ ટુ એનઆરટી તો પાય ઇઝ ઇક્વલ ટુ દ્રાવણની પ્રબળતા શોધવીને સાંદ્રતા તો ડાયરેક પણ સૂત્ર મૂકી શકાય સૂત્ર કયું મૂકી શકાય પાય ઇઝ ટુ સી આર સી આર સૂત્ર તમે મૂકો તો સી શોધવો છે તો સી ઇઝ ઇક્વલ ટુ શું થશે પાય અફોન આરટી તો ઇઝ ઇક્વલ ટુ શું મળશે પાયની કિંમત કેટલી છે બેટા ટુ પોઈન્ટ ફોર્ટી સિક્સ ટુ પોઈન્ટ ફોર્ટી સિક્સ અફોન તાપમાન કેટલું છે ત્રણસો કેલબીન થ્રી હંડ્રેડ અને આર આર છે એ અચળાંક છે જેની કોન્સ્ટન્ટ વેલ્યુએશન હોય ફિક્સ હોય કેટલી હોય ઝીરો પોઈન્ટ ઝીરો એટ ટુ વન સો સી ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ વન મોલર બરાબર એટલે સાંદ્રતા આપણને પોઈન્ટ વન મોલર મળી ગઈ તો જીનિટની અંદર એમ સિક્યુમની અંદર આવા એકદમ ઇઝી એક જ ફોર્મ્યુલાનો યુઝ કરી અને એક્ઝામ્પલ છે એ પૂછાય તો આપણને આવડવા જોઈએ ખૂબ જ સહેલા છે નેક્સ્ટ જો નેક્સ્ટ એક્ઝામ્પલ સેવન્ટીન ડિગ્રી સેલ્સિયસ સત્તર ડિગ્રી છે બાર ટકા શુક્રોજના દ્રાવણનું અભિસરણ દબાણ કેટલું હશે એ શોધવાનું છે શુક્રોજના દ્રાવણનું આણવીયે દળ આપ્યું છે કેટલું છે ત્રણસો બેતાલીસ ગ્રામ ચાલો બાર ટકાનો મતલબ શું થાય જો બાર ગ્રામ સરકરા સો એમ એલની અંદર દ્રાવ્ય હોય એટલે બાર ટકા શુક્રોજનું દ્રાવણ થઈ જાય બરાબર તો આપણી પાસે કેટલા છે આણવી દળ કેટલું ત્રણસો બેતાલીસ ગ્રામ તો ત્રણસો બેતાલીસ ગ્રામ સરખરાને દ્રાવ્ય કરતાં કેટલા એમએલ મળશે ને લીટરમાં કન્વર્ટ કરવા હોય તો ડિવાઈડ શું કરવું પડે હન્ડ્રેડ ચાલો જો ત્રણસો બેતાલીસ છેદમાં શું આવશે બાર ગુણ્યા હજાર હજાર કેમ એમએલની સેમાં કન્વર્ટ કર્યા લીટરની અંદર તો આપણે ગણતરી કરીશું તો વેલ્યુએશન શું મળશે બેટા ટુ પોઈન્ટ ઓકે ખ્યાલ આવે છે ટુ પોઈન્ટ ત્યારબાદ જો સૂત્રો આપણી પાસે છે પાય વી ઇઝ ઇક્વલ ટુ એન એનઆરટી બટ એન ઇઝ ઇક્વલ ટુ વન મોલ લીધા છે કેમ તો એમનું આણવી દળ કેટલું છે ત્રણસો ને બેતાલીસ ગ્રામ બરાબર કેટલા મોલ થાય એક મોલ તો પાય ઇઝ ઇક્વલ ટુ શું મળે આર ટી અફોન વી કિંમત તમે રાખો આર ઝીરો પોઈન્ટ ઝીરો એટ ટુ વન ટી તાપમાન તાપમાન કેટલું આપેલું છે આપણને સત્તર ડિગ્રી સેલ્સિયસ જેને કન્વર્ટ કરો તો ટુ સેવન્ટી થ્રી પ્લસ સેવન્ટી તો કેટલું મળશે આપણને ટુ નાઇન ઝીરો ટુ પોઈન્ટ એટી તો કેટલું મળે એટ પોઈન્ટ થર્ટી તો આ રીતના પાયની કિંમત છે એ આપણે શોધી શકીએ છીએ તો આ રીતે અભિસરણ દબાણ પાય પાય કેટલું મળે આપણને એઇટ પોઈન્ટ થર્ટી એટીએમ છે એ ફાઇન કરી શકાય તો પાય ઇઝ ઇક્વલ ટુ આરટીએફ ઓન વિથ ફોર્મ્યુલા એન્ડ ફાઇન્ડ પ્રેશર ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ છીએ હવે વિયોજન વિયોજનાંશ અને સુયોજન સુયોજનાંશ માટેના એક્ઝામ્પલ બરાબર વિયોજન વિયોજનાંશ માટેનું એક્ઝામ્પલ જોઈએ છીએ નિર્જલ સીએ સીએલ ટુનું પાંચ ટકા દ્રાવણ ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાને પંદર વાતાવરણ અભિસરણ દબાણ દર્શાવે છે તો સીએસીએલ ટુનો વિયોજન અંશ કેટલો થાય એ આપણે શોધવાનું છે સીએસીએલ ટુનો અણુભાર કેટલો આપ્યો છે એકસો ને અગિયાર ગામ એકસો અગિયાર ગ્રામ સીએ સીએલ ટુનો અણુભર આપ્યો છે શોધવાનું શું છે વિયોજન અને શોધવાનું છે બરાબર છે સો એમ એલની અંદર પાંચ ટકા દ્રાવણ એટલે કેટલા ગ્રામ હાજર હોય નિર્જલ નિર્જલ એટલે જેનું શું હોય પાણી જેમની અંદર જોડાયેલો હોય નહીં બેટા સો એમ એલમાં પાંચ ગ્રામ સીએસીએલ ટુ હાજર હોય તો આપણી પાસે કેટલા ગ્રામ છે એકસો ને અગિયાર ગ્રામમાં કેટલા કદમાં હાજર હશે જે લીટરમાં જોવાના બરાબર આ સો એમ એટલે જેમ આગળ કર્યું એવી જ રીતના ડિવાઇડ હંડ્રેડ કરીશ સોરી ડિવાઇડ થાઉઝન્ડ કરીશું તો હંડ્રેડ એમ એલ ઇન્ટુ એકસો અગિયાર છેદમાં શું આવશે પાંચ ઇન્ટુ હજાર એટલે પાંચ પાંચ ગ્રામ હોય ત્યારે શું હોય જો આના પરથી ખબર પડી જશે પાંચ ગ્રામે સો એમ એલ તો આપણી પાસે કેટલા છે એકસો ને અગિયાર ગ્રામ તો એ આપણને મળશે પણ એ સીમા શોધવાના છે બેટા લીટરમાં તો હંડ્રેડ ઇન્ટુ એકસો અગિયાર છેદમાં ફાઈ ઇન્ટુ થાઉઝન્ડ તો કેટલા મળશે ટુ પોઈન્ટ ટ્વેન્ટી ટુ લીટર ખ્યાલ આવ્યો તો આપણને કેટલા કદમાં હાજર છે એ મળી જાય તો બે પોઈન્ટ બાવીસ લીટર આપણને મળે ચાલો પછી નેક્સ્ટ જેવી રીતના કર્યું તો એવી જ રીતના અહીંયા પંદર વાતાવરણ અભિસરણ દબાણ આપણને આપેલું છે જે પ્રાયોગિક રીતે આપ્યું છે ગણતરી કરીને કેલ્ક્યુલેટેડ સિદ્ધાંતિક આપણે શોધવાનું છે તો પાય વી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી એનઆરટીમાંથી એન ઇઝ ઇક્વલ ટુ વન વન મોલ લીધેલા છે આગળની જેમ એઝ ઇટ ઇઝ તો પાય ઇઝ ઇક્વલ ટુ શું થશે આરટી ટી અફોન વી કિંમત મૂકો તમે આર પોઈન્ટ ઝીરો એટ ટુ ઇન્ટુ ટુ સેવન્ટી થ્રી અફોન ટુ પોઈન્ટ ટ્વેન્ટી ટુ તો પાય ઇઝ ઇક્વલ ટુ શું મળશે ટ્વેન્ટી ટુ પોઈન્ટ ફોર્ટી સેવન અફોન ટુ પોઈન્ટ ટ્વેન્ટી ટુ દેન ટેન પોઈન્ટ ઝીરો નાઇન એપ પ્રોક્સ બરાબર એટમોસ્ફિયર આપણને પાયનું મૂલ્ય મળ્યું પંદર વાતાવરણ આપેલું છે ટેન પોઈન્ટ ઝીરો નાઇન એટીએમ મળી ગયું તો એમના આધારે સૂત્ર છે આપણી પાસે ઓન ટોફ અવયવ આઈનું આઈ પરથી વિયોજન અંશ મળશે બરાબર વિયોજન અંશ અને સુયોજન અંશ માટેના સૂત્રો બંનેના અલગ અલગ છે તો અહીં આપણે વિયોજન અંશ શોધવાનું છે તો એમનું સૂત્ર એમનું સૂત્ર શું થશે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ વન અફોન એન માઇનસ વન તો આઈ તો જો હશે ને આઈ ઇઝ ટુ શું મળશે પ્રાયોગિક અથવા અફોન સિદ્ધાંતિક તો પ્રાયોગિક મૂલ્ય કેટલું આપ્યું છે પંદર છેદમાં સિદ્ધાંતિક કેટલું છે દસ પોઈન્ટ ઝીરો નાઇન તો એમના આધારે અથવા તો એમનો આન્સર લઈ લ્યો અથવા તો એમના આધારે તો એપ્રોક્સ વન પોઈન્ટ ફોર્ટી એટ સમથીંગ આવશે એમનો આન્સર બરાબર અથવા ડાયરેક્ટ પણ તમે મૂકી શકો છો તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ વન અફોન એન માઇનસ વન ઓકે યસ યુ નો દેટ અહીંયા એન શું દર્શાવશે એન દર્શાવશે છૂટા પડતા આયનોની સંખ્યા એન શું છે આયનોની સંખ્યા નંબર ઓફ આયન તો આયનોની સંખ્યા છે એ એન દર્શાવશે તો સી એ સી એલ ટુ કેટલા આયનો છૂટા પડશે સી એ પ્લસ ટુ

ઇન્ટુ ટુ ઇઝિકવલ ટુ શું થશે પોઈન્ટ ટુ ફોર થર્ટી થ્રી અથવા તો તમારે જો ફાઇન કરવા હોય તો ડિવાઇડ 100 કરશો એટલે મળી જશે ટ્વેન્ટી ફોર થર્ટી થ્રી તો આ રીતના આ આપણે સેના આધારે શોધી શકીએ છીએ આ સૂત્ર સેના માટેનું છે શું શોધવાનું છે વિયોજન અંશ તો વિયોજન અંશ માટેનું સૂત્ર આપણને મળી ગયું બરાબર આલ્ફા ઇઝિકવલ ટુ આઈ માઇનસ વન એન વન જે વિયોજન અંશ માટે છે તો સુયોજન અંશ માટે આલ્ફાનું સૂત્ર શું મળશે ચાલો સુયોજન અંશ માટે યાદ કરો જો બોલો જો દરેકને ખ્યાલ આવે છે સમજ પડે છે બેટા તો સુયોજન અંશ માટેનું સૂત્ર શું થશે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ યસ 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 યાદ કરો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ આઈ ઇન્ટુ એન અફોન એન પ્લસ વન બંને સૂત્ર અલગ અલગ છે બરાબર છે સુયોજન અંશ માટેનું સૂત્ર થશે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ આઈ ઇન્ટુ એન અફોન એન પ્લસ વન વિયોજન અંશ માટેનું સૂત્ર શું થશે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ વન અફોન એન માઇનસ વન તો આ રીતના સુયોજન વિયોજન અંશના સૂત્રને આધારે એક્ઝામ્પલ છે એ ગણી શકાય તો એમના માટે પહેલાં આઈ શોધવો પડે આઈ પરથી આલ્ફા મળે પણ આઈ કરતાં એ આપણને ધારો કે અણવીય દળ આપ્યા હોય તો પ્રાયોગિક આપેલું હોય પ્રાયોગિક શોધવું પડે અથવા રકમમાં આપેલું હોય તો સિદ્ધાંતિક ગણતરી કરીને મેળવવું પડે પછી એમના આધારે પણ આય મળે અને એમના આધારે પણ સુયોજન કે વિયોજન અંશ મળે તો એવા હોમવર્કમાં એક્ઝામ્પલ આપવું એ કરવાના રહેશે ચાલો હોમવર્કની અંદર એક્ઝામ્પલ આપવું એ બેટા એક્ઝામ્પલ તમારે કરવાના રહેશે પેલું એક્ઝામ્પલ જો ત્રણસો કેલ્વિન તાપમાને એક પોઈન્ટ પાંચ ગ્રામ અજ્ઞાત પદાર્થને દ્રાવકમાં ઓગાળી દ્રાવણનું કદ એક પોઈન્ટ પાંચ લીટર કરવાથી મળતા દ્રાવણનું અભિસરણ દબાણ પોઈન્ટ બે બાર માલુમ પડે છે તો અજ્ઞાત પદાર્થનો આણવીય દળગણો બરાબર છે ઇટ્સ વેરી ઇઝી હ ફાઈ વી ઇઝિકલ ટુ એનઆરટી એનો જ યુદ્ધ કરવાનો મોલ બરાબર એન બરાબર વેઇટ ઓફોન મોલિક્યુલર માસ એના આધારે એમ છે એ તમને મળી જશે બરાબર તો આ પહેલું એક્ઝામ્પલ બરાબર એક્ઝામ્પલ જે આપવામાં આવે ને એની પ્રેક્ટિસ કરવાની બેટા પ્રેક્ટિસ કરશો તો જ આવડશે તમને એને બહુ જ ઇઝી છે આ ચેપ્ટરના એક્ઝામ્પલ ચાલો સેકન્ડ જો વન પોઈન્ટ ઝીરો ગ્રામ બેન્જોઈક એસિડને પચીસ ગ્રામ બેન્જિનમાં દ્રાવ્ય કરતા હોય તો તેના ઠાર બિંદુમાં થતું અવનયન પોઈન્ટ એટી વન કેલ્વિન હોય તો તેનો સંયુગમન અંશ સુયોજન અંશ છે એ શોધવાનું પહેલાં એક્ઝામ્પલમાં વિયોજન અંશ શોધો તો આની અંદર શું શોધવાનું છે સુયોજન અંશ સૂત્ર છે એનો યુઝ કરી અને સુયોજન અંશ શોધી શકો તમે નેક્સ્ટ થર્ડ એક્ઝામ્પલ પોઈન્ટ ઝીરો વન મોડલ કે થ્રી એફિશિયન્ટ સિક્સના જલીય દ્રાવણના ઠાર બિંદુમાં મળતો ઘટાડો ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સટી ટુ કેલ્વિન હોય તો દ્રાવ્યનો વિયોજન અંશ અલ્ફા છે એમની ગણતરી કરવાની કે એ બરાબર વન પોઈન્ટ એટી સિક્સ તો આ ત્રણેય એક્ઝામ્પલ છે એ હોમવર્કમાં છે આ ઉપરાંત લખાણ સંબંધિત જે કાંઈ પ્રશ્નો છે સ્વાધ્યાયના છે એમની પણ સાથે સાથે પ્રેક્ટિસ કરવી જેટલી બેટા પ્રેક્ટિસ કરશો એટલો જ ફાયદો થશે નોટ વ્યવસ્થિત બનાવજો અને સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો જેથી કરીને આ ચેપ્ટરના એક્ઝામ્પલ આવે ત્રણ માર્ક્સની અંદર બોર્ડની એક્ઝામમાં પૂછાય જીનીટની અંદર પૂછાય તો આપણને ઇઝીલી સોલ્યુશન થઈ જવું જોઈએ એવી રીતના જ અત્યારથી જ વ્યવસ્થિત તૈયારી કરવી ઓકે અહીંયા આપણે આ ચેપ્ટર છે એ હવે એક્ઝામ્પલ સાથે પૂરું કરીએ અને આવતીકાલથી વિચારીએ છીએ કે નવું ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરીશું આપણે બરાબર છે અને અમુક ટોપિક જો કોઈ બાકી રહી ગયા હોય કદાચ મોસ્ટ ઓફ તો આવી જ ગયા છે બાકી નથી છતાં પણ તમને કંઈ ડાઉટ હોય તો એ જ્યારે આપણે રેગ્યુલર ક્લાસ સ્ટાર્ટ થાય તો ત્યારે તમે મને પૂછી શકો છો ત્યારે હું તમને એના આન્સર આપીશ અથવા એવું લાગે તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ પણ કરશો વિડીયો અપલોડ થાય એટલે જેથી કરીને તમને એના આન્સર મળી શકે પણ આઈ હોપ કે બધાને જ સમજ પડી ગઈ હશે ના પણ સમજ પડી હોય બેટા તો વિડીયો વારંવાર એક જ વિડિયો બે કે ત્રણ વાર જોવાનો પ્રયત્ન કરવાનો જો એકની એક વસ્તુ તમે બે ત્રણ વાર જોશો તો હંડ્રેડ પર્સન્ટ તમને સમજ પડી જશે પ્રથમ વખત મા જ સમજ પડી જાય એવું જરૂરી નથી તો બીજી વખત પણ આપણે સમય આપવાનો જેથી કરીને કોઈ પ્રોબ્લેમ આવે નહીં